કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણી એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત વિજ્ઞાન અને ટેકનોલોજીની તારીખ બાર નવ બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર આવનાર છે તેના પેપરનું મોસ્ટ આઈમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી ધોરણનોમાં પ્રશ્ન બેંક નંબર ત્રણ જે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ નંબર એ છે જેમાં વિભાગની અંદર તમારે વિકલ્પ છે એના જવાબો આપવાના છે પહેલો વિકલ્પ છે કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે તો આપણો અહીંયા જવાબ આવશે સી વર્ધનશીલ પેશી બીજું નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે તો આપણો જવાબ આવશે બી દઢોતક પેશી ત્રણ નીચેના પૈકી શેમાં સિદ્ધિષ્ટ કોષ દીવાલ હોતી નથી આપણો જવાબ આવશે સી ચાલની નલિકા ચાર નીચેના પૈકી શેમાં કાસતી નથી જવાબ આવશે સી મૂત્રપિંડ પાંચ પ્રોટીન જોવા મળે છે સાત સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે જવાબ આવશે બી એક મીટર આઠ બળના આઘાતનો એકમ લખો જવાબ આવશે બી ન્યુટન પ્રતિકંડ નવ ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહ્યું તો જવાબ આવશે બી હંમેશા જુદા જુદા પદાર્થો પર એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે દસ ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે જેનો અર્થ છે કે ટ્રેનની ગતિ જવાબ આવશે એ પ્રવેગિત છે હવે આપણે બ જોઈશું ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલી ખાલી જગ્યા છે સંતુલિત બળોનું પરિણામ પરિણામી બળ ખાલી ગયા હોય છે જવાબ આવશે જીરો બે પદાર્થના દળ અને વેગના ગુણનફળને ખાલી કહે છે જવાબ આવશે વેગમાન ત્રણ નાળિયાના રેસાઓ ખાલી પેશીના બનેલા હોય છે જવાબ આવશે દઢોતક પેશી ચાર વાયુ રંધ્રો વૃક્કાંદ વૃક્કાંકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવિરત હોય છે જેને ખાલી કહે છે જવાબ આવશે રક્ષક કોષો પાંચ રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને ખલગ્યા કહે છે જવાબ આવશે રુધિર રસ હવે આપણે જોઈશું ક ખરા ખોટા જણાવો જમા પહેલું છે અનવાહક પાણોથી પાણીનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી થાય છે તો આ વિધાન ખોટું છે બે રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહે છે આ વિધાન સાચું છે ત્રણ અસ્થિકોષો કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલો હોય છે આ વિધાન સાચું છે ચાર બળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે આ વિધાન ખોટું છે પાંચ બળ દ્વારા વસ્તુના આકાર અને પરિણામમાં ફેરફાર કરી શકાય છે તો આ વિધાન પણ સાચું છે હવે આપણે જોવાના છીએ ડ જેમાં મિત્રો નીચેના પ્રશ્નોના માગે મુજબ જવાબ આપવાના છે જેની અંદર પહેલું છે જડત્વ એટલે શું જડત્વની વ્યાખ્યા આપણે આ રીતે કરી કહી શકીએ બનાવી શકીએ કે વસ્તુઓ દ્વારા પોતાની સ્થિર કે અચળ વેગી ગતિની અવસ્થામાં થતા ફેરફારને ફેરફારનો વિરોધ કરવાના ગુણધર્મને જડત્વ કહે છે બીજું છે બીજી વ્યાખ્યા આપવાની છે વેગમાન તો દળ અને વેગના ગુણધર્મને બરાબર વેગમાન કહેવાય ત્રીજું છે પેશી એટલે શું તો મિત્રો દળ અને વેગના ગુણાકારના શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષોના સમૂહ હોય એને પેશી કહે છે ચાર એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે જોવાશે સ્નાયુ પેશી પાંચ સરળ પેશીઓના કેટલા પ્રકાર હોય છે તો ત્રણ પ્રકાર છે જેમાં મૃદુ તક પેશી સ્થૂળ ગોળક અને દ્રઢો તક તો આ વાત કરીએ આપણે વિભાગ એની હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી મોસ્ટ આઈએમપી વિભાગની વાત કરીએ તો અહીંયા તમને કુલ પચીસ પ્રશ્નો આપેલા છે જેમાંથી કોઈ પણ તમારી પાંચ પ્રશ્ન પૂછી શકે છે દરેક પ્રશ્નના બે ગુણ છે આપણે મિત્રો દરેક પ્રશ્નો તૈયાર કરવા ખૂબ જરૂરી છે એટલા માટે એકવાર ઘરે બેસીને આ પ્રશ્નો તમારે ચોક્કસ તૈયાર કરવાના છે તૈયાર કરીને જજો તમારી એકમ કસોટીમાં તો ઉપયોગમાં આવવાના જ છે પણ સાથે સાથે તમારી આવનારી પ્રથમ વાર્ષિક પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો તમે હવે આ પ્રશ્નો તૈયાર કરી લેજો જેમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોમાં વાત કરીએ તો પેલું છે બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા ઉપયોગીતા શું છે બીજું તફાવત આપવાનો છે વર્તનશીલ પેશી અને સ્થાયી પેશી ત્રીજું સ્થાયી પેશીનું નિર્માણ કઈ રીતે થાય છે ચોથો તફાવત છે હરિતકોણક પેશી અને વાયુ તક પેશી પાંચમો તફાવત છે અસ્થિ સંયોજક પેશી અને કાશ્થી સંયોજક પેશી છઠ્ઠું રુધિર પેશી વિશે જણાવો સાત કાતવત કાસ્થિ ક્યાં જોવા મળે છે આઠ હૃદય સ્નાયુ પેશીના લક્ષણો નવ તંતુ ઘટક પેશીના કાર્યો દસ વાયુરંધ્રનું કાર્ય જણાવો અગિયાર કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે બાર છાલ કેવી રીતે ક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે તેર વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ચૌદ ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની કહે છે પંદર નીચે પેલામાં પેશીના પ્રકારને ઓળખો જેમાં ત્વચા વનસ્પતિની છાલ અસ્થિ મૂત્રપિંડ નલિકાનું અસ્તર અને વાયુકુલ

ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના આધારે સમજૂતી આપવાની છે તો મિત્રો વીસમો પ્રશ્ન છે જેમાં એક એક પચાસ ગ્રામ દ્રવ્યમાનની ગોળી ચાર કિલોગ્રામ દ્રવ્યમાનની રાઇફલમાંથી બરાબર રાઈફલમાંથી પાંત્રીસ એમ એસ માઇનસ વન ઘાતના વેગથી છોડવામાં આવે છે તો રાઇફલનો પ્રારંભિક રિકોઇલ વેગ ગણવાનો છે એકવીસમો છે એક ગાડીનું દળ પંદરસો કિલોગ્રામ છે જો ગાડી એક પોઈન્ટ સાત એમએસ માઇનસ બે ઘાતના સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા પર લાગતું બળ છે કેટલું હશે જો આપણે લાકડાની એક પેટીને ન્યૂટન જેટલું સમક્ષિત બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલીથી ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે ત્રેવીસ ઝાડની ડાળીની તીવ્રતાથી હલાવવામાં કેટલાક પર્ણો કેમ ડાળીથી છૂટી જાય છે સમજાવો મુસાફર પાછળ આ પચીસે પચીસ પ્રશ્નો મિત્રો એકવાર ઘરે બેસીને તૈયાર કરી લેજો આવતી પરીક્ષા એટલે કે આવનાર પરીક્ષામાં મિત્રો પૂછાશે વિભાગ સી ની અંદર મિત્રો જોઈએ તો અહીંયા પણ તમને દસ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ બે પ્રશ્નો તમારે પૂછાવાના છે કસોટીમાં દરેકના ત્રણ ગુણ છે બરાબર એટલે કે છ ગુણનો તમને મિત્રો અહીંયા વિભાગ સીમાંથી પૂછવામાં આવશે જેના મોસ્ટ આઈમબી પ્રશ્નોમાં મિત્રો જોઈએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો તથા એફ બરાબર એમે તારવો બીજું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો ત્રીજું પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો વર્ણવો ચોથું નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે બરાબર અહીં આપેલું છે કે એ રબરનો દડો અને તેટલા જ પરિણામવાળો પથ્થર બી સાયકલ અને ટ્રેન અને સી પાંચ રૂપિયાનો સીકો અને એક રૂપિયાનો સીકો તેવી રીતે મિત્રો બીજા પણ પ્રશ્નો છે તમારા માટે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો બની રહી છે તો આ પ્રશ્નો છે તમારે સો ટકા મિત્રો પૂછાય એવા પ્રશ્નો છે એટલે તૈયાર એકવાર ઘરે બેસીને તૈયારી કરીને જજો આવનારી પરીક્ષામાં સો ટકા ઉપયોગી નીવડશે એવી રીતે વિભાગ ડી ની વાત કરીશું તો અહીંયા તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં મિત્રો કોઈ પણ એક પ્રશ્ન તૈયાર કરવાનો છે તમને આ પ્રશ્નો છે એ એક પ્રશ્ન પૂછાશે જેના ચાર ગુણ છે એટલે કે વિભાગ વિભાગડી છે આપણો એકમ કસોટી માટે ચાર ગુણનો રહેશે પરંતુ આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે આ પાંચે પાંચ પ્રશ્નો છે એ મોસ્ટ આઈમ્બી બની રહેશે એટલા માટે તૈયારી કરવી પણ ખૂબ જ જરૂરી છે જેમાં મિત્રો પ્રશ્નોની વાત કરીએ તો ચેતાકોષની આકૃતિ દોરી ચેતાપેશીનું સ્થાન રચનાને કાર્ય પછી બીજું છે અધિચ્છદીય પેશીના પ્રકાર ત્રીજું છે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓ ના બનેલા છે સવિસ્તર સમજાવવાનું છે ચાર આંગળીથી કડક પત્તાને ધક્કો મારતા પત્તાની ઉપર રાખેલો સિક્કો નીચે રાખેલા ગ્લાસમાં પડે છે સમજાવવાનું છે પ્રયોગ વર્ણવો અને કારણ તારણ કાપ આપવાનું છે ને પાંચ વેગમાંનું સંરક્ષણ જણાવો સમજાવો તો આવા આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં પૂછી શકે છે આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા